રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે પોરબંદર જિલ્લામાં પણ બે દિવસ સુધી કમોસમી વરસાદ છે તે વરસ્યો હતો ત્યારે પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ બાદ શું સ્થિતિ છે તે અંગે જુઓ શું કહી રહ્યા છે ખેતીવાડી અધિકારી જો પોરબંદર જિલ્લામાં રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીમાં એવી બાબત છે કે મીડિયાના માધ્યમથી પણ અમને મેસેજ મળ્યા છે કે જિલ્લાના અમુક ભાગોમાં ક્યાંક ક્યાંક કોઈ ગામોમાં બે ચાર ગામોમાં છૂટાછવાયો વરસાદ પડ્યો છે પરંતુ હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા અમે અગમચેતીના ભાગરૂપે પ્રેસ નોટના માધ્યમથી અમારા વિસ્તરણતંત્રના માધ્યમથી પણ ખેડૂતોને જાગૃત કરી અને પોતાની જણસ છે સલામત સ્થળે ખસેડવા માર્કેટિંગ યાર્ડમાં કોઈ જથ્થો ખુલ્લો પડ્યો હોય તો એને પણ સલામત સ્થળે ખસેડવા માટેની અગાઉથી જ તૈયારીને ભાગરૂપે અમે તૈયાર હતા અમારી સમગ્ર ખેતીવાડીની ટીમ તૈયાર હતી અને ગઈકાલે આ મેસેજ જ્યારે મળ્યા ત્યારે પણ અમે અમારા વિસ્તરણ તંત્ર મારફતે એને તપાસના આદેશ આપ્યા છે અને આ હજી સુધી પણ આજ દિન સુધી અત્યાર સુધી તો કોઈ ગામમાં અમને કોઈ નુકસાનીના અહેવાલ છે નહીં એવું કંઈ બાબત સામે આવશે અમારી ટીમને તો અમે એ ટીમનો અહેવાલ સર્વે કરાવી અને રાજ્ય સરકારશ્રીને સુપ્રત કરીશું અને ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ આ બાબતોમાં સંવેદનશીલ રહી અને ખેડૂતોને કોઈ નુકસાન ના દે એ બાબતે કીધું છે પણ ઈશ્વરની એટલી કૃપા છે કે પોરબંદર જિલ્લામાં રાજ્યના અન્ય જિલ્લાઓ જેટલો કોઈ વરસાદ એવો વરસાદ છે નહીં હાલ અત્યારે કોઈ વાવેતર મગ અને ઉનાળું મગ અને તલનું વાવેતર છે પણ જે છૂટો છવાયો વરસાદ હોય એ તો આમ પણ ખેડૂતોને પિયત આપવાનું હોય એટલે મગ અને તલમાં પણ ઉલટાનું કંઈ જો બહુ હેવી વરસાદ ક્યાંય ના હોય તો લગભગ હું માનું છું ત્યાં સુધી પિયત આપવાનું તો એ પિયત કુદરતે આપી દીધું છે એવું મારું માનવું છે તેમ છતાં પણ વિસ્તૃત તરફ મારા તપાસના આદેશો મેં અહીંથી આપ્યા છે અને કોઈ જગ્યાએથી એવી બાબત ધ્યાનમાં આવશે તો ચોક્કસ અમે રાજ્ય સરકાર શ્રીના માલુ ધ્યાને મૂકીશું